દાહોદના સંજેલી ઝાલોદ તરફ માર્ગનું આરસીસી કામમાં ગેરરીતિ કોન્ટ્રાક્ટર દ્વારા આચરાતી હોવાના કારણે ગ્રામજનોએ આ અંગેનો વિરોધ દર્શાવી માર્ગની કામગીરી બંધ કરવાને યોગ્ય પ્રમાણે કામગીરી કરાવવાની માંગ કરી હતી. દાહોદ જિલ્લાના સંજેલીથી ઝાલોદ તરફ જતા માર્ગનું આરસીસી કામ કોન્ટ્રાક્ટરને માર્ગે અને મકાન સ્ટેટ દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં 4-4 મીટરના બ્લોક બનાવી તેમાં સ્ટીલ વાપરવાનું ટેન્ડરમાં દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટરે આ માર્ગની કામગીરી રેડીમેડ માલ વાપરી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને જેમાં સ્ટીલ ન વપરાતા અને તદ્દન હલકા પ્રકારની કામગીરી કરાતા ગ્રામજનોને માર્ગ કામગીરી બંધ કરાવી હતી. જોકે કોઈપણ પ્રકારનું બાંધકામ અથવા તો રસ્તાઓની કામગીરી થતી હોય તે સમયે સુપરવાઇઝર સાથે રહીને જોવાનું હોય છે કે કોન્ટ્રાક્ટર કયા પ્રકારે કામ કરે છે અને કયા પ્રકારનું મટીરિયલ વાપરે છે તે અંગેનું સુપરવાઇઝરે ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ સંજેલીમાં બનાવતો આરસીસી રસ્તામાં કામ વખતે કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને સુપરવાઇઝરે પણ પોતાની હાજરી આપી ન હતી, જેથી માર્ગ બનાવવામાં ગેરરીતિ ચાલતી હોવાની જાણકારી ગ્રામજનોને થતાં ગ્રામજનોએ આ માર્ગની કામગીરી બંધ કરાવી સુપરવાઇઝરને જાણ કરી બોલાવવામાં આવતા સુપરવાઇઝરે રસ્તામાં વપરાયેલા માલ ખસેડી દઈ જે પ્રકારે ટેન્ડરમાં કામગીરી દર્શાવવામાં આવી છે તે પ્રકારે કામગીરી કરવાનું જણાવ્યું હતું. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સહેરા.